મિત્રો લીંબુના માત્ર ફાયદા જ નહીં નુકસાન પણ છે જાણી લો લીંબુ દ્વારા થતાં નુકસાન વિશે અત્યાર સુધી આપણે દરેક લોકોએ લીંબુના અનેક પ્રકારના ફાયદાઓ વિશે સાંભળ્યું છે લીંબુની અંદર અનેક પ્રકારના એવા ઔષધીય ગુણો હોય છે જે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચાડતા હોય છે પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રામાં લીંબુનું સેવન કરવામાં આવે તો તે આપણા માટે ફાયદાકારકની જગ્યાએ નુકસાનકારક બની શકે છે સામાન્ય રીતે ઘણા લોકો લીંબુ પાણીને ફાયદાકારક માની બેસતા હોય છે પરંતુ ઘણી વખત આ જ લીંબુ પાણી આપણા શરીર માટે નુકસાનકારક બની રહે છે તો ચાલો જાણીએ લીંબુના નુકસાન વિશે પેટ ખરાબ થવું જો જરૂર કરતાં વધુ માત્રામાં લીંબુના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા પેટની અંદર એસિડનું લેવલ વધી જાય છે જે તમારા પેટની અંદર દુખાવો અને એસિડિટીની સમસ્યાને નોતરી શકે છે આથી તમારા પેટને ખરાબ થતા બચાવવા માટે હંમેશા માટે લીંબુના રસને પાણી સાથે ભેળવીને જ પીવો જોઈએ દાંતને નુકસાન જો વારંવાર લીંબુના રસને દાંત સાથે સંપર્કમાં લાવવામાં આવે તો તેના કારણે દાંતના ઉપરના પડને નુકસાન પહોંચે છે જો દાંતના ઉપરના પડમાં સીધું જ લીંબુ રાખવામાં આવે તો તેના કારણે તેના ઉપરના પડમાં ખવાણ થાય છે આથી હંમેશા માટે લિંબુના રસ અને પાણીને ભેળવીને જ લેવો જોઈએ જેથી કરીને લીંબુના રસ અને દાંતનો સીધો સંપર્ક ન થાય મોઢાને અંદર થતા ચાંદા લીંબુની અંદર સાયટ્રિક અને એસ્કોર્બિક એસિડ હોય છે જે તમારા મોંની અંદર થતા સંક્રમણને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે પરંતુ જો જરૂર કરતા વધુ માત્રામાં લીંબુનું સેવન કરવામાં આવે તો તે તમારા મોંની અંદર પડેલા ચાંદા માટે કારણભૂત બની શકે છે છાતીમાં બળતરા જરૂર કરતા વધુ માત્રામાં લીંબુનું સેવન તમને હાર્ટ બર્ન એટલે કે છાતી છાતીની અંદર બળતરા ઉત્પન્ન કરી શકે છે લીંબુની અંદર ભરપૂર માત્રામાં એસિડ હોય છે જે તમારા શરીરની અંદર જઈ એસિડના લેવલ ને વધારી દે છે અને તમારી છાતીની અંદર બળતરા ઉત્પન્ન કરી શકે છે શરીરમાં પાણીની કમી જો લીંબુનું જરૂર કરતાં વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિના શરીરની અંદર યુરિન જરૂર કરતાં વધુ માત્રામાં બને છે જે તમારા શરીરની અંદર રહેલા પાણીને મૂત્રવાટે બહાર કરી દે છે આથી વ્યક્તિના શરીરની અંદર પાણીની ઉણપ સર્જાય છે આવા વ્યક્તિઓ ઘણી વખત ડિહાઇડ્રેશનનો શિકાર પણ બની શકતા હોય છે માઇગ્રેન અને અસ્થમા જરૂર કરતા વધુ માત્રામાં લીંબુનું સેવન વ્યક્તિઓને માઇગ્રેનનું કારણ પણ બની શકે છે ઘણા લોકોને આમ કરવાથી એલર્જીની સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે અને સાથે સાથે અસ્થમાની સમસ્યા પણ થઈ શકે છે આયનનું શોષણ લીંબુનો રસ શરીરની અંદર રહેલા આયનને શોષી લે છે જેથી કરીને વ્યક્તિને ડાયરિયા ઉલટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે આથી જો જરૂર કરતા વધુ લીંબુના રસનું સેવન કરવામાં આવે તો તમારા શરીરને અનેક રીતે નુકસાન પહોંચી શકે છે